નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચાર પર નજર કરીએ તે પહેલા સૌ કોઈને અપીલ છે કે આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો. અમે અમારી ફરજ રૂપી હાલમાં અહીંયા સ્ટુડિયોમાં છીએ, પરંતુ આપ સુધી સમાચાર પહોંચાડવાની અમારી મજબૂરીને લઈને અમે અહીંયા છીએ. આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો. નજર કરીએ સમાચારો પર તો ગુજરાતમાં કુલ 38 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં નવા 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં જે કેસ છે તે 3 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં 14 કેસ છે, સુરતમાં 7 છે અને કચ્છમાં 1 કેસ, જે જૂનો કેસ છે તે જ છે. આંકડો જે વધ્યો છે તે અમદાવાદમાં અને વડોદરામાં વધ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 13 ના 14 કેસ થયા છે અમદાવાદમાં, સુરતમાં 6 ના 7 કેસ થયા છે અને વડોદરામાં જે 6 કેસ હતા તે વધીને 7 કેસ થઈ ગયા છે. એટલે કુલ 3 કેસ જે વધ્યા છે અમદાવાદ, વડોદરા અને સુરતમાં, 1-1 નવા કેસ થયા છે. દુબઈથી આવેલી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે, એટલે જે આસપાસના લોકો છે તેઓને પણ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડશે, સાથે પરિવાર છે તેઓને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને મહિલાને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગુજરાતમાં જે નવા કેસીસ છે, ગઈકાલના 2 રાજકોટ સહિત બીજા 3 નવા કેસીસ આવ્યા છે, એમ કરીને ટોટલ ગુજરાતમાં જે પોઝિટિવ કેસીસ COVID-19ના છે એ 38 થાય છે. 38 એનું બ્રેકઅપ આપણે જોઈએ તો અમદાવાદમાં 14, સુરતની અંદર 7, રાજકોટની અંદર 3, વડોદરામાં 7, ગાંધીનગરની અંદર 6 કેસીસ છે અને કચ્છ જિલ્લામાં 1 કેસ, એમ કરીને ટોટલ 38 કેસીસ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ વતી આભાર પણ વ્યક્ત કરીએ છીએ, પણ એમને વધારે પણ એમના દ્વારા અપીલ કરીએ છીએ અમે કે ઉદાર હાથે જેટલું બને આર્થિક સહાય આપવા માટે, જેટલા પણ લોકોના મનમાં છે કે મારે કંઈક યોગદાન આપવું છે આના માટે, બધાને ફરી અપીલ કરીએ છીએ કે જેટલું બને આ મુખ્યમંત્રી રાહત ફંડ કોરોના કૌંસમાં, એના માટે આપ કોન્ટ્રીબ્યુટ કરશો તો તમારા જે લાગણીઓ છે લોકો સુધી પહોંચાડવા માટે આ એક સરસ ઓપ્શન રહેશે.